राजकोटमां कॉलेजे कम्प्यूटर क्लासनी फी मांगता विद्यार्थीओमां रोष जोवा मळ्यो। कॉलेजनी गैरव्याजबी मांगणी सामे विद्यार्थीओ बीके जसाणी कॉलेज खाते विरोध कर्यो छे। लॉकडाउनमां कॉलेज बंद होवा छतां कम्प्यूटर क्लासनी फी भरवा विद्यार्थीओने नोटिस आपवामां आवी। कॉलेजना 300 जेटला विद्यार्थीओने नोटिस आपवामां आवी छे, फी न भरे तो एनओसी आपी देवानी कॉलेजे धमकी आपी छे। रजूआत करवा गयेला विद्यार्थीओने आचार्ये ऑफिसमां प्रवेशवानी मनाई करी छे। नव शैक्षणिक सत्र शुरू थे और कॉलेजों अंदर हवे फीना उघराणा है कर रहा है। राजकोट की जसाणी स्कूल एक वीडियो है वायरल थो। विद्यार्थी जरा कॉम्प्यूटर प्रेक्टिकल अभ्यास करो तो फी शाटे रजूआत करने पहुंचा तरह प्रिंसिपल द्वारा आई वाहियात रजूआत करवा न आवू ते प्रकारनुं निवेदन छे ते विद्यार्थीओने आपवामां आव्युं हतुं। आपणी साथे विद्यार्थीओ छे, तेमनी साथे वात करीशुं। शुं कहेशो, शुं रजूआत करवा माटे गया हता अने कई प्रकारनो जवाब छे ते तमने मळ्यो छे? અમે આજે અમારે જે કોલેજની ફી બાબતે રજૂઆત કરવા ગયા હતા કે જો અમારી કોલેજમાં બે ફીના ડિવાઇસ છે, એક ફી અલગ ભરવાની અને કોમ્પ્યુટર પ્રેક્ટિકલ વિષયની ફી અલગ ભરવાની। કોમ્પ્યુટર પ્રેક્ટિકલ વિષયની ફી એ લોકો શું કરવા લે છે તો સમજાતું નથી। કોલેજ અત્યારે જવાનું નથી, બીજી ફી ભરવા બધા વિદ્યાર્થીઓ તૈયાર છે, પણ જો કોમ્પ્યુટર વિષય અમે પ્રેક્ટિકલ કરતા જ નથી તો તે વસ્તુની ફી લેવાનો શું ફાયદો? અમે એ અંગે બધા વિદ્યાર્થીઓનું એક લેખિતમાં લઈને અરજી દેવા ગયા મેડમ ને, વિદ્યાર્થીઓને સિગ્નેચર કરી ઓફિસ પાસે ઉભા રહ્યા તો એને એ રીતની વાત કરી કે તમે બહાર નીકળી જાઓ ને અહીંયા આવશો બધાને એનઓસી આપી દેશું, જે વિદ્યાર્થીઓ આવ્યા છે એ બધા કાઢી નાખો, તોછડાઈ ભરી વર્તન કર્યું અમારી સાથે અને કાંઈ અરજી લીધી નથી અને વાત કરવા કોઈ તૈયાર નથી। આપણી સાથે અન્ય વિદ્યાર્થીઓ છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, શું અરજી કરવામાં આવી હતી અને ખાસ શું જવાબ મળ્યો છે? આઈ રહી અરજી, અમે પ્રેમથી જ મેડમને અરજી કરી હતી તો એને અમારી કંઈ વાત ન સ્વીકારી। અમે જ્યારે છેલ્લે સેમેસ્ટર 2 અભ્યાસ કરતા ને ત્યારે મેડમ અમને પ્રેક્ટિકલમાં લેબમાં 1/2 કલાકનો લેક્ચર આપતા, તો અત્યારે અમે સેમેસ્ટર 5 આવી ગયા તો 1 વર્ષ તો અમે ભણ્યા જ નથી, અને જ્યારે ભણતા તોય કોઈ સ્ટાફ નહોતો, ક્યારેક ક્યારેક ભણાવતા ક્યારેક ન ભણાવતા, તો અમારે ભાઈ 2400 રૂપિયા કઈ બાબતની ફી ભરવાની? ખરેખર તો અયોગ્ય જ છે અને મેડમનું વર્તન તો બિલકુલ અયોગ્ય કહેવાય। આપ શું કહેશો, કેટલા વિદ્યાર્થીઓ છે અને કઈ રીતના તમારી માંગ હવે શું છે? 250 થી 300 જેવા વિદ્યાર્થીઓ છે અને અમે બધી ફી ભરવા તૈયાર છીએ, પણ જે પ્રેક્ટિકલની ફી છે અમે તો ત્યાં જતા જ નથી તો કઈ બાબતની ફી ભરીએ એમ? અન્ય વિદ્યાર્થીઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, શું માંગ છે અને શેની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, કેવો જવાબ મળ્યો છે? અમે ફી પરત કરવાની રજૂઆત કરવા પહોંચ્યા હતા તો અંદર ગયા તો એ લોકોએ તોછડાઈ ભર્યું વર્તન કર્યું સીધું કે તમારું એડમિશન કેન્સલ કરી નાખવામાં આવશે ને એવું બધું ટૂંકમાં। શું કહેશો, હવે યુનિવર્સિટી દ્વારા કેવા પગલાં લેવા જોઈએ? યુનિવર્સિટી દ્વારા પગલાં લેવા જોઈએ, કારણ કે મેડમનું આવું તોછડું ભર્યું વર્તન કરવામાં આવે તો વિદ્યાર્થીઓ ક્યાં જાય? મેડમને ન રજૂઆત કરે તો ક્યાં જશે? એટલે કે રાજકોટના જે જસાણી કોલેજના જે વિદ્યાર્થીઓ છે તેઓ ઉગ્ર રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ખાસ કરીને જે કોમ્પ્યુટરની જે ફી વસૂલ કરવામાં આવી રહી છે તે વસૂલ ન કરવામાં આવે આવી રજૂઆત કરવા માટે જ્યારે પ્રિન્સિપાલને પહોંચ્યા હતા ત્યારે પ્રિન્સિપાલ દ્વારા ઉદ્ધતાએ ભર્યું વર્તન છે તે કરવામાં આવ્યું છે, ત્યારે હવે યુનિવર્સિટી દ્વારા કોલેજ સામે પગલાં લેવામાં આવે તે વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, જી મીડિયા, રાજકોટ। ખાલી કાગળ તો કોલેજ કમ્પ્યુટર ક્લાસની ફી માંગતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। લોકડાઉનમાં કોલેજ બંધ હોવા છતાં કોમ્પ્યુટર ક્લાસની ફી ભરવા વિદ્યાર્થીઓને નોટિસ આપવામાં આવી, જેને લઈને આખી બબાલ સામે આવી છે। કોલેજના 300 જેટલા વિદ્યાર્થીઓને નોટિસ આપવામાં આવી છે, ફી ન ભરે તો એનઓસી આપી દેવાની કોલેજે ધમકી આપી છે।